सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। विधानसभा 2022 ની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના મતદારોએ કર્યું બમ્પર મતદાન। મતદાન બાદ આવતીકાલે ઈવીએમ મશીન જાહેર કરશે 75 ઉમેદવારોનું ભાવિ। બાબરના મીઠા નજીક મુસાફર બની યુવક માટે યમદૂત, ટ્રેનની ટક્કરે મોતને ભેટેલા યુવકના મૃતદેહને લવાયો મીઠા રેલવે સ્ટેશન। गढ़ तालुकाना विद्यार्थियों बताव्यु पोतानो हीर, नडियाद खाते योजाली इंटर डी एल एस एस लीग स्पर्धा में 34 मेडलो मेळवी वधार्यु समग्र जिल्लानो गौरव। बनासकांठा जिल्लानी धानेरा विधानसभा बैठकनो छेल्ला 60 वर्षना इतिहास पर बीके न्यूज चैनलनो खास अहेवाल। 1962 થી 2022 સુધી આ બેઠક પર જોવા મળ્યા કેવા કેવા ઉતાર ચઢાવ। હવે જોઈએ સમાચારો વિગતવાર। ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત તારીખ 5 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લામાં કુલ 9 વિધાનસભા બેઠકો પર બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આનંદ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી। જિલ્લાની 9 બેઠકો પર સરેરાશ 72.49% ભારે મતદાન થયું છે, જેમાં સૌથી વધુ મતદાન થરાદ બેઠક પર 86.91% અને સૌથી ઓછું મતદાન પાલનપુર બેઠક પર 62.63% નોંધાયું। આગામી તારીખ 8 ડિસેમ્બરે જગાણા સ્થિત એન્જિનિયરિંગ કોલેજ ખાતે તમામ 9 બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવશે। જિલ્લાના 2613 મતદાન મથકો પર લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી। બનાસકાંઠા જિલ્લામાં કુલ 24,90,926 નોંધાયેલા મતદારો પૈકી પુરુષ મતદારો 9,75,789 અને સ્ત્રી મતદારો 8,29,869 અને કુલ અન્ય 4 મતદારો મળી કુલ 18,05,662 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું। બનાસકાંઠાની 9 વિધાનસભા સીટ માટે આવતીકાલે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે, ત્યારે મતગણતરી લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। બનાસકાંઠાની 9 વિધાનસભા સીટ પર 75 ઉમેદવારોનું ભાવિ મતદારોએ ઈવીએમમાં કેદ કર્યું છે, ત્યારે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે। જોકે મતગણતરીનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ ઉમેદવારોના હૃદયના ધબકારા વધી રહ્યા છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરીને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। દરેક બેઠક પર 14 ટેબલ પર 21-25 રાઉન્ડમાં મતગણતરી થશે, જેમાં 540થી વધુ સ્ટાફ તૈનાત રહેશે। સરહદી બનાસકાંઠા જિલ્લાની વિધાનસભાની મતગણતરી આવતીકાલે શરૂ થવાની છે। વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ થઈ ચૂકી છે, મતગણતરી માટે વહીવટીતંત્ર સજ્જ છે। આપણી સાથે છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ સાહેબ। સાહેબ, શું કહેશો, કઈ રીતની તૈયારીઓ છે મતગણતરીને લઈને? આપણે જાણીએ છીએ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે આ સમગ્ર પ્રક્રિયા આવતીકાલે સવારે 8 વાગ્યાથી એની શરૂઆત થશે। આ માટે 500થી વધારે જેટલા કાઉન્ટિંગ માટેના કર્મચારીઓ એમાં ટ્રેન્ડ એમને કરવામાં આવેલા છે। સંપૂર્ણ જે આપણો સ્ટ્રોંગરૂમ વગેરે છે એ 3 લેયર સુરક્ષા બંદોબસ્ત હેઠળ રાખવામાં આવેલો છે, એટલે આર્મ્ડ સેન્ટ્રલ ફોર્સિસ હોય, આપણી આર્મ્ડ પોલીસ ફોર્સિસ હોય, પોલીસ છે,
આ તમામની સઘન સુરક્ષા બંદોબસ્ત ત્યાં સુનિશ્ચિત કરવામાં આવેલો છે. 15 જેટલા ટેબલ ઉપર આપણે આ સમગ્ર કાર્યવાહી, 14 ટેબલ અને સાથે સાથે એક ટેબલ આપણું કાઉન્ટિંગ જે પોસ્ટલ બેલેટનું થતું હોય છે એ માટેનું પણ આપણે કરતા હોઈએ છીએ. એટલે એ રીતે આપણે જોઈએ તો એવરેજ લગભગ 20-21 જેટલા રાઉન્ડમાં આ સમગ્ર પ્રક્રિયા ચાલતી રહેશે. જેમ જેમ રાઉન્ડ પૂર્ણ થતા જશે એમ એમ એ જે રિઝલ્ટ છે એ ડિક્લેર કરવામાં આવશે અને તમામ રાઉન્ડના અંતે ફાઇનલ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે. મતગણતરી અંદર જે સ્ટાફ છે કેટલો રોકાશે, કેટલો સ્ટાફ કામ કરશે અને કેટલા વાગે મતગણતરી શરૂ થશે, અંદાજિત કેટલો સમય છે વહીવટીતંત્ર પાસે, કેટલા ટાઈમમાં મતગણતરી પૂરી થશે? 8 વાગ્યાથી એનો ફરજિયાતપણે આપણે ચાલુ કરતા હોઈએ છીએ અને મેં વાત કરી એમ 14 જેટલા ટેબલ પ્લસ જે આપણું પોસ્ટલ બેલેટ છે એ માટેનું અલગથી ટેબલ રહેતું હોય છે અને એ પ્રમાણેની એની કાઉન્ટિંગની પ્રક્રિયા થતી હોય છે. દરેક ટેબલ ઉપર આપણા એક કાઉન્ટિંગ આસિસ્ટન્ટ હોય છે, કાઉન્ટિંગ સુપરવાઇઝર હોય છે, માઇક્રો ઓબ્ઝર્વર પણ ત્યાં હોય છે અને ઓવરઓલ આરઓ અને જે ઓબ્ઝર્વર હોય છે એમની સઘન નિગરાની હેઠળ આ સંપૂર્ણ પ્રક્રિયા થતી હોય છે. જે કાઉન્ટિંગ એજન્ટ છે, જે પણ કેન્ડિડેટ છે, એ પણ ત્યાં હાજર રહેતા હોય છે. એમની હાજરીમાં આ સંપૂર્ણ પ્રક્રિયા સીસીટીવી કેમેરા વગેરેની નિગરાની હેઠળ ચુસ્તપૂર્ણ આપણે કરતા હોઈએ છીએ. એટલે આપણે વાત કરીએ એમ 14 ટેબલની દૃષ્ટિકોણથી ગણીએ તો જે પ્રમાણેના જે વિધાનસભા મતવિસ્તારના પોલિંગ બૂથ આવેલા છે એ પ્રમાણે સરેરાશ આપણે ગણીએ તો 20-21 જેટલા રાઉન્ડમાં આ પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે. એટલે મોડી સાંજ સુધીમાં તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થઈ શકતી હોય છે. સાહેબ, રિઝલ્ટ લઈને મતગણતરીનું જે રિઝલ્ટ આવશે એમાં મીડિયા સુધી પહોંચાડવા માટે વહીવટીતંત્ર મીડિયાથી લોકો સુધી પહોંચાડવા માટેની મીડિયા માટેની કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે? જેવું રિઝલ્ટ અંદર ડિક્લેર થતું હોય છે કાઉન્ટિંગ સેન્ટરની અંદર કેન્ડિડેટ્સ વગેરે અને એમના જે પણ કાઉન્ટિંગ એજન્ટ છે એમની હાજરીમાં ડિક્લેર થયા બાદ તુરંત જ એ શીટ એ મીડિયાને પ્રોવાઇડ કરવામાં આવશે, જેથી કરીને મીડિયાના માધ્યમથી પણ તમામ ટીવી ચેનલોના માધ્યમથી નાગરિકો સુધી પણ પહોંચી શકે, સાથે સાથે એનાઉન્સમેન્ટ બહાર પણ થઈ શકે, જેથી કરીને બહાર પણ કોઈ નાગરિકો અથવા તો કેન્ડિડેટના માણસો વગેરે પણ બહાર જે કોઈ હોય તો એમને પણ સરળતાથી એ જાણ ઉપર આવી શકે. એટલે સતત કોઈ પણ ડિલે વગર ઇમિડિયેટલી જેવું રિઝલ્ટ કાઉન્ટિંગ હોલની અંદર ડિક્લેર થાય છે એના થોડા જ ક્ષણોમાં ચોક્કસપણે આપણને એક રીતે કહી શકાય કે બિલકુલ લાઈવ કક્ષાનું આપને રિઝલ્ટ મળી રહેશે. ખાસ કરીને જે મતગણતરી છે એ દરમિયાન કાયદોની વ્યવસ્થા પણ જળવાઈ રહેશે, સુરક્ષાને લઈને શું ધ્યાન ખાસ રાખવામાં આવ્યું? સુરક્ષાને લઈને મેં વાત કરી એમ 3 લેયર બંદોબસ્ત એમાં કરવામાં આવે છે. જે ઇનર સર્કલ છે કે જ્યાં ઈવીએમની મુમેન્ટ રહેતી હોય છે, સ્ટ્રોંગ રૂમ રહેતા હોય છે, મતગણતરી થતી હોય છે, આ સંપૂર્ણ આર્મ્ડ સેન્ટ્રલ ફોર્સિસની હાજરીમાં થતું હોય છે. એની બહારનું જે લેયર છે એ આર્મ્ડ પોલીસ રહેતી હોય છે અને ત્રીજું જે સુરક્ષા છે એ આપણી લોકલ પોલીસ મારફતે થતું હોય છે. આમ 3 લેયરનો સઘન સુરક્ષા બંદોબસ્ત હોય છે. સાથે સાથે સંપૂર્ણ કેમ્પસમાં કાઉન્ટિંગ હોલમાં પણ આપણે સીસીટીવી કેમેરા લગાવેલા હોય છે અને આ તમામ જે સીસીટીવી કેમેરા છે કંટ્રોલ રૂમના માધ્યમથી સતત એનું ફોલોઅપ લેવામાં આવતું હોય છે, મોનિટરિંગ એનું કરવામાં આવતું હોય છે. સાથે સાથે જેની પાસે આઈ કાર્ડ છે માત્ર એ ઓથોરાઇઝ વ્યક્તિ જ અંદર પ્રવેશ કરી શકતો હોય છે, કોઈ પણ અનઓથોરાઇઝ વ્યક્તિ પણ એમાં પ્રવેશ નથી કરી શકતો હોતો. એટલે સુરક્ષાના જે સૌથી બેસ્ટ કહી શકાય એવા ચુસ્તતાપૂર્ણ વ્યવસ્થાઓ આપણે સુનિશ્ચિત એમાં કરતા હોઈએ છીએ. સુરક્ષાને લઈને 3 લેવલમાં વ્યવસ્થા કરવામાં આવી છે અને મતગણતરીનું પરિણામ ઝડપી લોકો સુધી પહોંચે એના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન થાય એ તમામ વ્યવસ્થા થઈ ચૂકી છે. કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેસા, બીગી ન્યૂઝ ચેનલ, પાલનપુર. હાલમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે, ત્યારે મતગણતરીને લઈ પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. હવે સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ જોઈશું. બાબરના મીઠા નજીક મુસાફર બની યુવક માટે યમદૂત, ટ્રેનની ટક્કરે મોતને ભેટેલા યુવકના મૃતદેહને લવાયો મીઠા રેલવે સ્ટેશન. ગઢ તાલુકાના વિદ્યાર્થીઓએ બતાવ્યું પોતાનું હીર, નડિયાદ ખાતે યોજાયેલી ઇન્ટર DLSS લીગ સ્પર્ધામાં 34 મેડલો મેળવી વધાર્યું સમગ્ર જિલ્લાનું ગૌરવ.
बनासकांठा जिलानी धानेरा विधानसभा बैठक नो छेल्ला 60 वर्षना इतिहास पर बीके न्यूज चैनल नो खास अहेवाल 1962 थी 2022 सुधी आ बैठक पर जोवा मळ्या केवा केवा उतार चढ़ाव। तो जोता रहो बीके न्यूज चैनल। કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈ ને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી। બોલો, લો આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ, કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી। કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। ડાબી બાજુ ચોથું ઘર છે સર। કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્લુસ્કોપ યુરાશાઇન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે, અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈક VIP વાળી ફીલિંગ। શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો। ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250-91438, 9250-91439। આ સિલ્પોલિન એટલે શું? સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, જે દુનિયાભરમાં પ્લાસ્ટિક માટે પ્રખ્યાત છે, તેની પ્લાસ્ટિક તાડપત્રીની બ્રાન્ડનું નામ એટલે સિલ્પોલિન। સુપ્રીમ ઇન્ડસ્ટ્રીએ બનાવેલી તાડપત્રી એ સામાન્ય તાડપત્રી નહીં, પરંતુ સિલ્પોલિન તાડપત્રી તરીકે ઓળખાય છે, અને ગ્રાહકે અને ખેડૂતે ખરીદતી વખતે ચોક્કસ સિલ્પોલિન તાડપત્રી જ માંગવી। સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી। વરસાદ આવવાની તૈયારી છે, જલ્દી ચાલ સિલ્પોલિન થી ઢાંકી દઈએ। વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝની સિલ્પોલિન તાડપત્રી। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના મીઠા ગામ નજીક આજે ગોઝારી ઘટના બની છે। આજે મુસાફર ટ્રેન નીચે આવી જતા યુવકનું મોત નિપજ્યું છે। દિયોદર તરફથી આવી રહેલી મુસાફર ટ્રેન નીચે આ યુવક આવી જતા ગમખ્વાર ઘટના બની હતી। ટ્રેન નીચે આવી જતા મૃત્યુ પામેલો યુવક દિયોદર તાલુકાના ફોરના કોટડા ગામનો 20 વર્ષીય ભાવેશ ઠાકોર હોવાનું સામે આવ્યું છે। આ ઘટના બાદ રેલવે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતક યુવકના મૃતદેહને મીઠા રેલવે સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા, અને ત્યારબાદ મૃતકના પરિવારજન જાણ કરી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। થરાદના વજેગઢ વિસ્તારમાં આવેલી મારુતિ ધામ સોસાયટીમાં રહેતી વિધવા મહિલા પોતાના રહેણાંકની સામેથી
પસાર થતા ભારતમાલા સિક્સ લાઇન પુલ નીચે રેકડી ચલાવી પોતાનો ગુજરાન ચલાવે છે, ત્યારે 5 ડિસેમ્બરના રોજ બપોરના 3-1 વાગ્યાની આસપાસ ઘરે આવી મતદાન કરવા ચૂંટણી કાર્ડ લઈ રહેણાંક મકાનને તાળું મારી વજેગઢ પ્રાથમિક શાળામાં મતદાન કરવા ગયા હતા અને મતદાન કરીને પરત રેકડી પર મજૂરી ધંધાર્થે આવી સાંજના 5:30 કલાકે રેકડી પરથી ઘરે ગયા હતા, ત્યારે રહેણાંક ઘરનો દરવાજો ખુલ્લો પડ્યો હતો. આથી ઘરમાં જોતા સરસામાન વેરવિખેર પડેલ હતો અને ઘરમાં રહેલી પેટીઓના નકુચા તૂટેલી હાલતમાં જણાઈ આવતા તપાસ કરતા પેટીમાં રહેલ 500 ગ્રામ ચાંદીની લગડી, 500 ગ્રામ ચાંદીના કડલા, હાથ પહેરવાની 40 ગ્રામ ચાંદીની માઠડી, 12 આની સોનાનું ફૂલ, 500 ગ્રામ ગાદીનું કંદોરો, 12 ગ્રામ ચાંદીની હોસડી, ગળામાં પહેરવાનું 20 ગ્રામ ચાંદીનો દોરો, 10 ગ્રામ ચાંદીના હાથના ગજરા, 5 ગ્રામનું ચાંદીનું મંગળસૂત્ર, 10 ગ્રામ ચાંદીની બાળકીઓ, 2 આની સોનાની ચૂંક, 4 આની સોનાની વીંટી, 2 આની સોનાની બુટ્ટી, 7 આની સોનાની બીજી બુટ્ટી સહિત 30,000 રોકડ રકમ સાથે 1,04,620 રૂપિયાની ચોરી થતા વિધવા મહિલાએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નડિયાદના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે 2 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન ગુજરાતની વિવિધ જિલ્લાઓની DLSS શાળાઓએ ઇન્ટર DLSS લીગ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યાં ગઢની સ્કૂલમાં અભ્યાસ કરતા 35 ખેલાડીઓએ અલગ અલગ રમતો જેવી કે દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, લંગડી, ફાળ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરફી ફેંક જેવી વિવિધ રમતોમાં ભાગ, 19 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મેડલ, 10 બ્રોન્ઝ મેડલ એમ કુલ 34 મેડલો મેળવ્યા હતા, જેમાં શૈલેષ બારિયા બેસ્ટ એલ્થેસ્ટ સ્પર્ધાનો એવોર્ડ મેળવ્યો હતો, તેમજ ચેમ્પિયન DLSનો એવોર્ડ ખેલાડીઓએ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ગઢ તેમજ બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલમાં નડિયાદ ખાતે 3rd ઇન્ટર DLSS ઉજવવામાં આવી હતી, તેમાં મેં 400 મીટર, 800 મીટર અને રિલેમાં ભાગ લીધો હતો. તેમાં 400 મીટરમાં મેં 50.41માં 400 મીટરનો રેકોર્ડ બ્રેક કર્યો છે અને 800માં 2.5 મીટર મારીને 800નો રેકોર્ડ બ્રેક કર્યો છે અને રિલેમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. તે મારું પરફોર્મન્સ ધ્યાનમાં રાખીને મને બેસ્ટ એથ્લેટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યાં અમે ઇન્ટર DLSS રમવા ગયા હતા 2-4 તારીખ સુધી, એનામાં મારે 200 મીટરમાં ગોલ્ડ મેડલ આવ્યો છે. ત્યાં પરફોર્મન્સ મારું સારું રહ્યું છે અને અમારા કોચ છે ચૌધરી વિપુલ સર, ટ્રેનર છે ઠાકોર સંદીપ સર, એમને અમારી મને સારી પ્રેક્ટિસ કરાવી છે, મારું સારું પરફોર્મન્સ આવ્યું, એમના માટે આભાર છે મારે. હવે ફરી સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા વિધાનસભા બેઠકનો છેલ્લા 60 વર્ષના ઇતિહાસ પર BK ન્યૂઝ ચેનલનો ખાસ અહેવાલ. 1962 થી 2022 સુધી આ બેઠક પર જોવા મળ્યા કેવા કેવા ઉતાર ચઢાવ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. ચાલો, લગ્નની ખરીદી તો થઈ ગઈ છે, દાગીના અને મોટી ખરીદી બાકી છે, જેમ કે કાર, એસી. હા હો, દાગીનામાં તો કોઈ કચાસ નહીં ચાલે. માં, બાપુજી, તમે ચિંતા ના કરો, એ તમારા મોટા દીકરાએ નક્કી કરી દીધું છે. મતલબ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ. ભાઈ, ખરીદી કરવા જવાનું છે, મેળામાં નથી જવાનું. અરે દેવરજી, આ છે સોની પ્રભુદાસ બુદ્ધરદાસ જ્વેલર્સ નો ભાગ્યનો ખજાનો. સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ, જેમાં પૂરા 9,999 ઇનામો છે. માત્ર 10,000ની કિંમતના દાગીના ઉપર મેળવો લાખોના ઇનામો, જેમાં હેડવે બિઝનેસ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ આપે છે, ટાટા હેરિયર, હોન્ડા અમેઝ, મારુતિ સુઝુકી રોયલ એન્ફિલ્ડ 350, લેપટોપ, ટીવી અને ઇલેક્ટ્રિક વ્હીકલ પણ. અને iPhone 14 પણ. તો ચાલો ત્યારે સોની પ્રભુદાસ ભૂધરદાસ જ્વેલર્સમાં. સોની પ્રભુદાસ ભૂધરદાસ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, 100% BIS હોલમાર્ક જ્વેલરી શોરૂમ, દુકાન નંબર 3 અને 4, શિવમ શોપિંગ સેન્ટર, સિંધી માર્કેટ સામે, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 2233923054, મોબાઈલ નંબર 9712-93-02.
विश्वास ऑर्थोपेडिक ट्रॉमा एंड एडवांस जॉइंट रिप्लेसमेंट सेंटर जे आपने आपे छे जीवन ना दरेक तबक्के जीवनी सरल रीत जॉइंट रिप्लेसमेंट बाद आप साइकलिंग स्विमिंग अने डांसिंग सरलता थी करी सको छो आपनी सेवा मा हाईली क्वालिफाइड एंड एक्सपीरियंस सर्जन डॉक्टर प्रवीण ठक्कर डॉक्टर अंकित पढ़िया हाईली क्वालिफाइड एनेस्थेटिस नर्सिस अने फिजियोथेरापिस्ट आपने श्रेष्ठ मार्गदर्शन आपवा माटे समर्पित छे હવે બીમારીની મફત સારવાર બીમાર હવે નહીં રહે લાચાર આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હાઈવે ડીસા ફોન નંબર 228-772-200 વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લાની ધાનેરા વિધાનસભા માટેનું પરિણામ ગણતરીના કલાકોમાં જાહેર થવા જઈ રહ્યું છે જો કે આજના આ જમાનાની ચૂંટણીઓ હવે કરોડો રૂપિયાના ખર્ચ સાથે લડાઈ છે સાથે જાતિ અને ધર્મના સમીકરણો સાથે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જિલ્લાના છેવાડે આવેલા ધાનેરા વિધાનસભાની ચૂંટણીને લઈ અત્યાર સુધી કયા કયા ઉમેદવારો ચૂંટણી લડી ચૂક્યા છે અને કયા ઉમેદવારો ચૂંટણી જીતી ચૂક્યા છે તેને લઈ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ધાનેરા વિધાનસભા પર વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે ધાનેરા વિધાનસભા ક્ષેત્રમાં આવતા મતદારોનો મુખ્ય વ્યવસાય ખેતી છે શરૂઆતના વર્ષોની વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીના મતદાન માટે ગામના આગેવાનો સાથે ઉમેદવાર બેઠક કરી પ્રચાર કરતા હતા જ્યારે આજના જમાના પ્રમાણે મોટી સભાઓ સાથે રોકડ રૂપિયા અને દારૂનું વેચાણ સામાન્ય થઈ ગયું છે ધાનેરા વિધાનસભા પર વર્ષ 1962માં સુરજમલ શાહ અને બાલાશંકર જોશી વચ્ચે ચૂંટણી લડાઈ હતી જેમાં 252 મતો સાથે સુરજલ શાહ વિજય બન્યા હતા ત્યારબાદ 1967માં થયેલ વિધાનસભાની ચૂંટણીમાં બીજેશ જોશી અને એસએમ શાહ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી જેમાં 4,333 મતો સાથે બીજે જોશી વિજય બન્યા હતા આજ વિધાનસભાની ચૂંટણી આગામી 1972માં યોજાઈ જેમાં દલુભાઈ દેસાઈ અને એસ ગોધાભાઈ પરીખ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં 9,651 મતોની લીડ સાથે દલુભાઈ દેસાઈ વિજય બન્યા હતા અને ત્યારબાદ વર્ષ 1975માં મનસુખભાઈ દવે અને વિસાભાઈ આકોલિયા વચ્ચે ચૂંટણી યોજાઈ જેમાં 1,801 મતો સાથે મનસુખભાઈ દવે ધાનેરા વિધાનસભા પર વિજય બન્યા આજ રીતે વર્ષ 1980માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં મોટા કદના નેતા જોઈતાભાઈ પટેલની એન્ટ્રી થઈ જેની મનસુખ દવે વચ્ચે ચૂંટણી યોજાઈ હતી જેમાં જનતા દલમાંથી ચૂંટણી લડનાર જોઈતાભાઈ પટેલ 5,822 મતો સાથે વિજય બન્યા આ જ રીતે વર્ષ 1885માં જોઈતાભાઈ પટેલ કોંગ્રેસ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રમેશભાઈ શાહ સાથે ચૂંટણી લડતા જેમાં પણ જોઈતાભાઈ પટેલ 14,191 મતો સાથે વિજય બન્યા ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી ગોવાભાઈ રબારી જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી હરજીવનભાઈ પટેલ ચૂંટણી જંગમાં આમને સામને આવ્યા જેમાં 2,203 મતો સાથે હરજીવનભાઈ પટેલ વિજય બન્યા અને ભારતીય જનતા પાર્ટીનું ખાતું ધાનેરામાં ખુલ્યું ત્યારબાદ 1995માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ગોવાભાઈ રબારી તેમજ હરજીવનભાઈ પટેલ વચ્ચે ચૂંટણી યોજાઈ જેમાં ભારે તાકાત સાથે કોંગ્રેસના ઉમેદવાર ગોવાભાઈ રબારી 11,462 મતો સાથે વિજય બન્યા હતા 1998માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી નથાભાઈ પટેલ મેદાને ઉતર્યા જેની સામે ભારતીય જનતા પાર્ટી તરફથી હરજીવનભાઈ પટેલે ઉમેદવારી કરી જેમાં હરજીવનભાઈ પટેલ 13,380 મતો સાથે વિજય બન્યા આ જ રીતે આગળ વધતા સમય પ્રમાણે વર્ષ 2002માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ જેમાં હરજીવનભાઈ પટેલ અને જોઈતાભાઈ પટેલ વચ્ચે ચૂંટણી યોજાઈ જેમાં 3,043 મતો સાથે કોંગ્રેસ ઉમેદવાર જોઈતાભાઈ પટેલ વિજય બન્યા વર્ષ 2007માં ધાનેરા તાલુકાના મેવાડા ગામના મફતલાલ પુરોહિતે ભાજપે મેદાને ઉતર્યા જેની સામે કોંગ્રેસ પક્ષમાંથી નથાભાઈ પટેલ હતા જો કે પરિણામના અંતે 13,764 મતો સાથે મફતલાલ પુરોહિત વિજય બન્યા હતા અને ત્યારબાદ વર્ષ 2012 અને વર્ષ 2017માં કોંગ્રેસ ઉમેદવારની જીત થઈ જેમાં વર્ષ 2012માં જોઈતાભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વસંતભાઈ પુરોહિતને 30,000 કરતાં પણ વધારે જંગી મતો સાથે પરાજિત કરી વિજય બન્યા અને વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માવજીભાઈ દેસાઈને કોંગ્રેસ ઉમેદવાર નથાભાઈ પટેલે
2093 મતો સાથે જીત મેળવી ધાનેરા વિધાનસભા 9 પર રબારી પટેલ બ્રાહ્મણ શાહ સહિતના ઉમેદવારો ચૂંટણી લડી ચૂક્યા છે। જો કે આજની ચૂંટણીમાં જાતિવાદ શબ્દનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે, જેની નવી પેઢી માટે નુકસાનકારક માની શકાય। ધાનેરા વિધાનસભામાં વર્ષોથી પોતાની માનીતા પક્ષ સાથે કામ કરતા કાર્યકરો સાથે આજે મુલાકાત લઈ ચૂંટણી અને ચૂંટણીમાં થતા ખર્ચ વિશે માહિતી મેળવી હતી। ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પન્નાભાઈ પ્રજાપતિનું માનીએ તો શરૂઆતમાં જાતિ સાથે પ્રચાર થતો ન હતો અને ખર્ચ પણ નજીવો થતો હતો। પહેલા જાતિ સમીકરણો 75 અને શરૂઆતમાં 75માં કોઈ જાતિ સમીકરણો નહોતા। લોકો કોંગ્રેસનો જોક વધારે તો વધારે પડતા કોંગ્રેસને વોટ આપી દેતા હતા। પછી જ્યારે જોઈતાભાઈ ચૂંટણી લડ્યા ત્યારે પણ થોડોક જાતિવાદનું ફેક્ટર કામ કરતું થયું છે। એમાં જોઈતાભાઈ જનતા પાર્ટીમાંથી ચૂંટણી જીતી ગયા, એના પછી જોઈતાભાઈ પાછા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા, તમને કોંગ્રેસ જોઈન કરી, એના પછી અમે આરવી શાહ હતા એટલે જોઈતાભાઈ ચૂંટણી જીતી ગયા હતા। એના પછી કોંગ્રેસે ટિકિટ ગુવાભાઈને આપી અને ત્યારે ભાઈ પટેલ વિરુદ્ધ જાતિવાદ થઈ ગયો હતો અને એમાં ગુવાભાઈ ચૂંટણી જીતી ગયા હતા। એના પછી નથાભાઈ ચૂંટણીને કોંગ્રેસે ટિકિટ આપી અને સામે હતા મફતભાઈ પુરોહિત, એ પણ એક જાતિવાદના વિરુદ્ધમાં આખું બીજો ઇતર સમાજ એક થઈ ગયો હતો અને મફતભાઈ ચૂંટણી જીતી ગયા હતા। જોકે પટેલોએ પણ મફતભાઈને સારી સંખ્યામાં વોટ આપ્યા હતા। એના પછી મફતભાઈ પર વસંતભાઈ ચૂંટણી લડ્યા ત્યારે વસંતભાઈની સામે જોઈતાભાઈ હતા અને જોઈતાભાઈ કોંગ્રેસમાંથી ચૂંટણી જીતી ગયા હતા। એના પછી માવજીભાઈની સામે નથાભાઈ હતા છેલ્લી ટ્રાયલમાં અને એમાં નથાભાઈ ચૂંટણી જીતી ગયા, માવજીભાઈ ચૂંટણી હારી ગયા હતા। આ ફેરની ચૂંટણીમાં કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીના બે પટેલ ઉમેદવારો છે અને સામે માવજીભાઈ ઇતર જ્ઞાતિના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા છે પક્ષમાંથી। હવે જોઈએ ચૂંટણીનો માહોલ શું થાય છે, પણ થોડું મુશ્કેલ લાગે છે આ ફેરે પરિણામને। શરૂઆતની વાત કરીએ, અત્યારે ચૂંટણીમાં ખર્ચની વાત કરીએ તો કેટલો પ્રકારનો ખર્ચ? શરૂઆતમાં કોઈ ખર્ચા થતા જ નહોતા, શરૂઆતમાં તો 1-2 લાખ રૂપિયા એ વખતે ચૂંટણી જીતી જતા હતા અને કાર્યકર્તા લોકોને પૈસાનો એટલો મોહ નહોતો, પણ હવે થોડું પૈસાનું ચલણ પણ વધ્યું છે અને કેનવાસિંગ માટે ગામડે ગામડે ગાડીઓ ફેરવી આ ના તે ઓફિસ સ્ટેન્ડ ભાડા બીજા એમ થઈને ઉમેદવારોને ખર્ચનું પ્રમાણ પણ લિમિટ બહાર વધી ગયું। આ જ રીતે છેલ્લા 40 વર્ષથી રાજકીય આગેવાન કામ કરતા રામજીભાઈ ચૌધરી સાથે ખાસ મુલાકાત કરી હતી। રામજીભાઈના અનુભવ પ્રમાણે શરૂઆતમાં ગામના આગેવાનોને કોને વોટ આપવો એ નક્કી કરતા જેના આધારે આખું ગામ મતદાન કરતું, જો કે હવે મોટી મોટી સભા થાય છે અને અટલક ખર્ચ પણ થાય છે। વિધાનસભાની ચૂંટણી લડવા માટે પૈસા ઘણા જરૂરી થઈ ગયા છે, સામાન્ય વ્યક્તિ ચૂંટણી ના લડી શકે। એવું હતું કે ભાઈ આ કોણ કોણ ઉમેદવારે તો કે ભાઈ આ એક દલુભાઈ તો અમે એ પેલા સુરતમાં હતા ને, તો કે ભાઈ આપણે ચૂંટણી આવી એટલે વોટ દેવાનું હોય, બાકી ઓલું કોઈ યુવાનોને ખબર ન હતી અને વડીલો હતા ને એમને 1-2 જણા ગામમાં કહેતા કે ભાઈ આ દાડે તમે હાજર રહેલો આપણે વોટિંગ કરવાનું હોય, તો કે ખટી વોટિંગ કરવું હોય તો કે ભાઈ આ આ નિશોળ કરો, એટલે આખું વેદના કહે એટલે આખું ગામ ઓકે થઈ જાય છે। હાલમાં તો એવું નથી, હાલ તો વ્યક્તિ વ્યક્તિ અને એક એક મતદારને મૂળ મળવું પડે અને એમાં એ તોય પાછા વિકાસ એના માટે હેડે થોડું મૂળ જાતિવાદી હેડતું હોય પણ વિકાસ પહેલો હેડે એમ। હવે હવે ધારો કે એકલો એક હોય ઉમેદવાર તોય લોકોને પસંદ નહીં આવતો, કેમ કે આ તો કે પલોણા કોમ કરશે આ તો એના હાથે રહેશે, પણ એટલે જે દરેકને મળીને હેડે ને એ મૂળ ચાલે અને હાલ બીજેપીનું વધારે એટલે કેમ કે ઉપરી કેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ અને એ હાલ ભૂપેન્દ્રભાઈ, પણ આખું ચાલે ચૂંટણી નરેન્દ્રભાઈને લીધે, એક જ વ્યક્તિ આખા દેશમાં અને વિશ્વમાં મૂળ ચાલે। ખર્ચાઓની વાત કરીએ તો પહેલાં ખર્ચા તો હવે પહેલાં તો કોઈ સામાન્ય ખર્ચા હતા 25-30 હજાર એવા અને હાલમાં તો કોઈ પૂછ્યું ન થાય, પૂરી તાકાત નહીં કે હવે લડી શકે એવું। સામાન્ય જાતિઓની વાત થાય તો એમાં નુકસાન કે ફાયદો એમ જોઈએ? મૂળ ફાયદો નથી નુકસાન હવે, કેમ કે ધીરે ધીરે હમણાં હિન્દુ ધર્મ મૂળ તૂટે કેમ કે જાતિવાદ ઉપર પડે એટલે હિન્દુની એકતા ન રહે, આ તો મારો ભાઈ આ એમ આ આપણે શું એવું બધું હેડતું હોય એમ, એટલે એનાથી તૂટે એમ હિન્દુસ્તાનમાં ભાગલા પડે જાતિવાદી, એટલે એને મૂળ પૈસા ખૂબ
પૈસેદારો એ ચૂંટણી લડી શકે, કોઈ સામાન્ય અથવા કોઈ શરૂઆતથી કાર્યકર્તા એનું તો કોમન નથી એમ. એના જોડે પૈસા હોય બહુ જ ચૂંટણી લડી શકે, એટલે કોઈ બીજા કોમ નથી આવતા એમ. ધાનેરા વિધાનસભાનું પરિણામ આવતીકાલે જાહેર થઈ રહ્યું છે. હવે જોવાનું એ છે કે વર્ષ 2022ના ધારાસભ્ય તરીકે લોકોની પસંદગી પર કોણ ખરું ઉતરે છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. વિધાનસભા 2022ની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના મતદારોએ કર્યું બમ્પર મતદાન. મતદાન બાદ આવતીકાલે ઈવીએમ મશીન જાહેર કરશે 75 ઉમેદવારોનું ભાવિ. બાબરના મીઠા નજીક મુસાફર બની યુવક માટે યમદૂત. ટ્રેનની ટક્કરે મોતને ભેટેલા યુવકના મૃતદેહને લવાયો મીઠા રેલવે સ્ટેશન. ગઢ તાલુકાના વિદ્યાર્થીઓએ બતાવ્યું પોતાનું હીર. નડિયાદ ખાતે યોજાયેલી ઇન્ટર DLSS લીગ સ્પર્ધામાં 34 મેડલો મેળવી વધાર્યું સમગ્ર જિલ્લાનું ગૌરવ. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા વિધાનસભા બેઠકનો છેલ્લા 60 વર્ષના ઇતિહાસ પર BK ન્યૂઝ ચેનલનો ખાસ અહેવાલ. 1962 થી 2022 સુધી આ બેઠક પર જોવા મળ્યા કેવા કેવા ઉતાર ચઢાવ. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.